ભરાદી ગામે મણિશંકર વીરજી પેથાણી પરિવાર આયોજિત ભવ્યાતિ ભવ્ય શિવકથાનો ગઈકાલે પ્રથમ દિવસે થયો પ્રારંભ. ફરાદી શિવકથાને ઐતિહાસિક કથા લેખવતા શિવકથાકાર ગિરિબાપુ, મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યો હતો. મણિશંકર વીરજી પેથાણી પરિવારના અનિલભાઈ પેથાણી પરિવાર સહિતના રાજકીય સામાજિક આગેવાનો, સાધુ સંતો, મહંતો, આસપાસના ગ્રામજનો કથાનું રસપાન કરવા જોડાયા હતા. આ અદ્ભુતપૂર્વ દિને ભવ્ય શોભાયાત્રા, દીપ પ્રાગટ્ય, સન્માન સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. એ પણ ગમ્યું અને આજનો એક આ સમગ્ર વાતાવરણને અદ્ભુત, અવર્ણીય, અને અમે ચાર દિવસમાં અનિલભાઈની મુલાકાત લીધી ત્યારે અમે એમ કીધું હતું કે ગિરિબાપુ પોતાના આ ત્રણ દાયકામાં આવી કથા ક્યાં નહીં જોઈ, આજે ખુદ એમણે વ્યાસપીઠ ઉપરથી કબૂલ્યું. શું કહેશો? સવારે જેમ મેં વાત કરી તમારા મીડિયા મારફતે ત્યારે હજી કથાનો પ્રારંભ થયો નહોતો, પરંતુ કચ્છ માટે, ગુજરાત માટે, આ દેશમાં એવી પ્રથમ શિવકથા છે કે જેનું આપણે સૌ ગૌરવ લઈ શકીએ. પૂજ્ય બાપુએ કીધું તેમ, પૈસા વાપરવા એ પણ ભાગ્યમાં હોય તો જ વપરાય. વક્ત છે પહેલે ભાગ્ય છે અધિક, ન કિસી કો મિલા હૈ ન કિસી કો મિલેગા, અને ભાગ્યમાં હોય એને જ આવું સદભાગ્ય પ્રાપ્ત થતું હોય છે. પૈસા વાપરવા પણ પદ્ધતિસર વાપરવા, આબેહૂબ 12 જ્યોતિર્લિંગના એક જ જગ્યાએ દર્શન કરવા, હજારો કિલોમીટર ઉપરથી આવનારો શિવભક્ત પોતાની જાતને ધન્યતા અનુભવે એવું વાતાવરણ આજે ફરાદી ગામમાં ઊભું થયું છે, આપણે સૌએ જોયું છે. પૂજ્ય ગિરિબાપુ વિશ્વ વંદનીય, આપણું સૌનું ગૌરવ. દેશ અને વિદેશોમાં પણ તેઓ કથા કરે છે, પરંતુ એમણે એમ કીધું કે મારા જીવનમાં આવી અદ્ભુત વ્યવસ્થા જે 12 જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં આવી છે એવી વ્યવસ્થા મેં ક્યારેય પણ જોઈ નથી. અને ભાઈ શ્રી અનિલભાઈ વીરજી પેથાણીને ખૂબ અભિનંદન આપ્યા છે, મણિભાઈ મણિલાલ વીરજી પેથાણી પરિવારને. અને હકીકત પણ છે. બીજું એમણે વાત કરી કે શિવભક્ત, શિવ ભગવાન એક એવા ભગવાન છે જેને આખા પરિવારની પૂજા થાય છે. તમે બીજા દેવાથી દેવ ગમે જોશો, વ્યક્તિગત કોઈકની પૂજા થતી હશે, પણ આ એક શિવ પરિવાર એવો પૂરો પરિવાર છે જેના આખા પરિવારની પૂજા કરવાથી મનુષ્યનું દારિદ્ર્ય દૂર થાય છે, એ મુક્તિને પામે છે, એવો પૂજ્ય ગિરિબાપુએ પણ આજે આપણને સમજાવ્યું. આ શિવરાત્રિ સુધી આજનો ખૂબ સોમવારનો દિવસ છે. એક બિલીપત્ર ધરવાથી પણ પ્રશ્ન થતા હોય તો એ ભોળાનાથ છે. આપણે સૌને આ કથા મળવાનું સદભાગ્ય પ્રાપ્ત કરનાર ભાઈ શ્રી અનિલભાઈ પેથાણીને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સમગ્ર કચ્છના શિવ ભક્તોને હું અપીલ કરું છું કે આ 8-8 દિવસ સુધીની કથામાં ભરપૂર તમે માણો. જમવાની વ્યવસ્થા છે, ખાવા પીવાની વ્યવસ્થા છે, અને જેમ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે, આ દેશના પ્રજાવત્સલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ ભક્તોને હું અપીલ કરું છું કે આ 8-8 દિવસ સુધીની કથામાં ભરપૂર તમે માણો. જમવાની વ્યવસ્થા છે, ખાવા પીવાની વ્યવસ્થા છે, અને જેમ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે, આ દેશના પ્રજાવત્સલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ 51 શક્તિપીઠનું જેમ નિર્માણ કર્યું છે અંબાજી મધ્ય, એવો 12 જ્યોતિર્લિંગનું નિર્માણ કરીને ભાઈ શ્રી અનિલભાઈએ પણ એક નવો રાહ જીત્યો છે, તો એનો આપણે સૌ લાભ લઈ એવી મારી હૃદયપૂર્વકની શુભકામનાઓ. વસંતભાઈ, અમે જોયું કે અનિલભાઈએ શિવકથાનું આયોજન કર્યું છે, પણ એક શ્રવણનું કામ કર્યું છે. વડીલોને જે ગાડીમાં બેસાડી અને કારણ કે જે ચાલી નથી શકતા, આ નાની નાની વાતનું ધ્યાનમાં લેવું એ કઈ રીતે શક્ય બન્યું હશે? આ વડીલોના સંસ્કાર, સદગુરુના સંસ્કાર કે મહાદેવના આ બ્લેસીસ શું હોઈ શકે? મેં એ જ કીધું કે આમાં પૈસો માણસ વાપરી શકે, પણ નાની નાની બાબતોને ધ્યાનમાં રાખીને કેટલું બધું ઝીણું કાતીને પણ એમણે વિચાર કરીને આખું પ્લાનિંગ કર્યું છે. ખૂબ વિશાળ મંડપ છે, ચારે બાજુ 12 જ્યોતિર્લિંગની સ્થાપના છે. આજે સિનિયર સિટીઝન, આપણા વૃદ્ધ મુરબ્બીઓ, વડીલો, માતા પિતા આવે, બધાને શોખ હોય. કાલે જ બધા મીડિયામાં આપના બધા મારફત બધા જાણશે કે 12 જ્યોતિર્લિંગનું આજે અહીંયા સ્થાપના કરવામાં આવી છે, તો અનેકની ઈચ્છા એવી થશે.
પણ ઉંમરનું ભાત છે, શરીર અશક્ત છે, પણ મારે દર્શન કરવા છે એવા માણસો માટે પણ ભાઈશ્રી અનિલભાઈએ ખૂબ સુંદર વ્યવસ્થા કરી છે. એટલે સાંસ્કૃતિક કાર્યક્રમની વિશેષતા પણ વાસણભાઈ ખૂબ સરસ છે, શું કહેશો એના વિશે? એના માટે પણ આપણા શિવના ભગત હંસરાજ નામ છે ને, નીલેશભાઈ હંસરાજ રૂપમાં છે અને આપણે બહુ જાણીએ છીએ, એ અહીંયા કચ્છમાં આવે છે, શું કહેશો? આજે 8-8 દિવસ સુધી ભાઈ શ્રી અનિલભાઈ જે પ્રોગ્રામ કર્યો છે રાતના સંતવાણીનું, લોક ડાયરાનું, એમાં તમે હમણાં કીધું તેમ શિવ ભક્ત હંસરાજભાઈ રઘુવંશી પણ પધારે છે, આપણા સૌનું ગૌરવ આદરણીય કીર્તિદાનજી પણ આવે છે, આદરણીય માયાભાઈ પણ આવે છે, ભાઈ શ્રી નિલેશભાઈ ગઢવી આપણા આવે છે, આવા અનેક સંતો, સાંઈરામભાઈ દવે આવે છે, તમામ નામાંકિત બધા જ કલાકારો આવશે અને આપણને ખૂબ ભક્તિમય વાતાવરણમાં ઓર આપણને ખૂબ ને મજા કરાવશે. અનિરુદ્ધભાઈ, 4 દિવસ પહેલા જ મને લાગે છે આ જ પ્રાંગણમાં આપે એક કીધું હતું કે આ એક અદ્વિતીય એક દ્રશ્ય ઊભું થશે, અને આજે ખુદ ગિરિબાપુ વ્યાસપીઠ ઉપરથી બોલ્યા કે 30 વર્ષના ગાળામાં આજની આ કથા અદ્વિતીય, અદ્ભુત અને અવર્ણનીય, શું કહેશો? શિવમ ભૂત્વા શિવમ ભજેત, ભગવાન શિવની આરાધના અને ભગવાન શિવની કથાનો પ્રારંભ આજે પરમ પૂજ્ય ગિરિબાપુજીના મુખારવિંદેથી આજે પ્રારંભ થયો, અને એમણે પોતે સ્વયં એવું કહ્યું કે આજે જે આ કથા થઈ રહી છે એ કથાના આટલા વર્ષના ઇતિહાસમાં આવો માહોલ એ પહેલીવાર છે. જે કંઈ પણ દ્વાદશ જ્યોતિર્લિંગના અહીંયા સ્વરૂપો નિર્માણ થયા છે, હું અત્યારે જ પૂજ્ય ગિરિબાપુની કથા પૂર્ણ થયા પછી, આરતી પૂરી કર્યા પછી એમની બરાબર પીઠમાં કેદારનાથજી બિરાજમાન છે. તો હું કેદારનાથજીની મંદિરમાં અંદર ગયો હતો તો કેદારનું શિવલિંગ છે એ વૃષભની ખૂંધ એટલે કે નંદીની ખૂંધ જેવું છે. હું પોતે સ્વયં 2 વખત કેદારનાથ જઈ આવ્યો છું, હિમાલયનું એ આપણું જ્યોતિર્લિંગ છે. તો એવું ને એવું આબેહૂબ આ જ્યોતિર્લિંગનું કેદારનું અંદર બનેલું છે, એવો જ નંદી છે. જેવો નંદી ત્યાં બિરાજિત છે કેદારમાં, એવો જ નંદી અહીંયા છે. જેવું મંદિરનું શિલ્પ જે શૈલીમાં બનેલું છે એ શૈલીનું આ મંદિર બનેલું છે. એટલે અહીંયા જે બારે બાર જ્યોતિર્લિંગ અને સાથે બદ્રીનાથજી, આ બધાનું અહીંયા હરિ અને હરનું મિલન સાથે પૂજ્ય ગિરિબાપુના મુખારવિંદથી મણિશંકર વીરજીભાઈ પેથાણી પરિવાર દ્વારા, એમના સુપુત્ર ભાઈ શ્રી અનિલભાઈ દ્વારા અહીંયા જે એક આયોજન થયું છે અદ્ભુત છે, અદ્વિતીય છે. મેં અગાઉ પણ કહ્યું હતું કે ધન સંપત્તિ તો ઘણા પાસે હોય છે, કદાચ અનિલભાઈ કરતાં પણ વધારે સંપત્તિ ઘણા બધા લોકો પાસે હશે, પરંતુ વાપરવું અને એ પણ સારા કર્મમાં વાપરવું અને સદકાર્યની અંદર વાપરવું, અને આ પ્રકારે એમના પિતાજીને યાદ કરીને અહીંયા તમામ પ્રકારના શિવ જ્યોતિર્લિંગોના દર્શન, કે જે વડીલો કદાચ પોતે સ્વયં ચાલીને ન જઈ શકે તો એના માટે અહીંયા ગોલ્ફ કાર્ટ રાખી છે, એટલે બધા જ વડીલો પોતે આટલું લાંબા વિસ્તારમાં ચાલીને દર્શન કરે એટલે ફરીથી એમને સાધુવાદ છે. અને હું આપના માધ્યમથી સમગ્ર કચ્છના દર્શકોને વિનંતી કરું છું કે તમે પણ અનેક કથાઓમાં જાઓ છો અને જતાઓ છો, ખૂબ અદ્ભુત કથાઓ થાય છે. હરિ અનંત હરિ કથા અનંતા, એનો ક્યારે કોઈ પાર નથી આવતો. તો એ જ પ્રકારે અહીં પણ અતિ અદ્ભુત આનંદ આવે છે, એટલે સૌ કોઈ પોતા માટે, આ કોઈ બીજું કંઈ કારણ નથી, કથા સૌ કોઈને પોતા માટે, પોતાના નિજાનંદ માટે, પોતાના ભલા માટે અને પોતાના કલ્યાણ માટે આવવાનું હું ઈજન પણ આપના સૌના માધ્યમથી આપના દર્શકોને પણ કરું છું. નિલેશભાઈ, પત્રકારો ઇન્ટરવ્યુ લેતા હોય પણ કલાકારનો ઇન્ટરવ્યુ લેવો એટલે અમારા માટે પણ એક વિકટ હોય છે, પણ શરૂઆત શિવ સ્તુતિ કે યા પછી શિવને લઈને કંઈ પણ એક જે છે તમારે જે મોજ આવે એનાથી શરૂઆત કરીને પછી આપણે સાંસ્કૃતિક કાર્યક્રમની વાત કરશું. સૌ પ્રથમ તો આપ બધાને નિલેશ ગઢવીના જય માતાજી, હર હર મહાદેવ. એક બિલી પત્રમ એક પુષ્પમ એક લોટા જલ કી ધાર, દયાલુ રીસ કર દેત હે ચંદ્ર મોલી ફલચાર. આ તો દેવોનો દેવ મહાદેવ છે સાહેબ, કે જે કાંઈ જ નથી માગતા. એક ભોળોનાથ સાહેબ એવો છે કે એની પાસે તમે જઈ દરરોજ એક બિલી પત્ર, એક કોઈ પણ પુષ્પ અને એક લોટો, એટલે એક પાણીનો લોટો એના પર તમે જો એનો અભિષેક કરો એટલે તમને માગ્યું વર આપે, એવો દયાળુ દાદો છે ભોળોનાથ. અને એ સંદર્ભે અત્યારે 8 માર્ચના મહાશિવરાત્રિ આવી રહી છે, પણ
આજે મને તમારી સમક્ષ કહેવાતા એક રાજીવ પણ અનુભવું છું કે સાહેબ આજથી જ ફરાદીમાં શિવનગરીમાં જે આ આપણે અનિલભાઈ મણિશંકર પેથાણી પરિવાર આખો જે ભવ્યાથી ભવ્ય આ મહાશિવ કથા અને એની અંદર પણ પરમ પૂજ્ય વિશ્વ વંદનીય સંતશ્રી ગિરિબાપુના સ્વમુખે આપ બધાએ આ કથાનું રસપાન આપણે બધા સાંભળી આજથી આપણે સાંભળીએ છીએ અને હજી પણ 7 દિવસ સુધી આ શિવમય ભક્તિમાં જ આખું ગામ આખું શહેર આખું રાજ્ય આખું ભારત દેશ પણ એ નહીં દેશ વિદેશમાં જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે જેની ભગવાન મહાદેવ પ્રત્યે શ્રદ્ધા છે એ બધાએ આ શિવ કથાનો લાભ મીડિયા દ્વારા પણ લઈ શકશે જે રૂબરૂ બી આવી શકશે એટલે આ એક બહુ જ બાપુ હું કહેવા જાઉં તો બહુ ભાગ્યની વસ્તુ છે કે સાહેબ અમારે એક હરિરસમાં એક દુઓ છે કે જાડે ટળે મન મળગડે નિર્મળ થાય દેહ જો ભાગ્યમાં હોય ભાગવત ભાગવત એટલે ભાગવત આવી જાય રામાયણ આવી જાય કોઈ પણ સારું ગ્રંથ આવી જાય શિવ મહાપુરાણ આવી જાય જો ભાગ્યમાં હોય ભાગવત તો સાંભળીએ શ્રવણે જો ભાગ્યમાં હોય તો આવું તમે સાંભળી શકો એ તમે આનું શ્રવણ કરી શકો તો એના માટે આનું પૂરેપૂરું યસ આ મણિશંકર વીરજી પેથાણી પરિવારને જાય છે અને બીજી એક વાત કે જે પણ એજેડ છે જે પણ મોટી વયના લોકો છે એ કદાચ ક્યાં પણ દર્શન કરવા માટે અત્યારે કદાચ બહાર જ્યોતિર્લિંગ ન જઈ શકે તો અનિલભાઈના મનમાં એક એવી પ્રેરણા થઈ કે ભાઈ કે હું જે નથી જઈ શકતા એના માટે હું ફરાદીમાં શિવનગરીમાં જ બહાર જ્યોતિર્લિંગનું સમજો ને એક સરસ મજાનું આયોજન થયું અને આજથી બધા તમે જોઈ રહ્યા છો કે ભવ્યાથી ભવ્ય આ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે અને એટલું જ આજ પહેલા દિવસથી જ સમજો ને ક્યાં પણ બેસવાની જગ્યા નથી એટલે આ એક ભગવાન શિવનો એક સાહેબ પ્રતાપ છે નિલેશભાઈ આપણને વ્યૂઝભાઈના દેશ વિદેશમાં જતા હશો બધા કાર્યક્રમ આ આયોજનને કઈ રીતે જુઓ છો કારણ કે એક વ્યવસ્થા વોલ્યુન્ટરની સેવા અમે ત્યારે ઓરથી એન્ટર થયા છીએ ક્યાં અવ્યવસ્થા ન સર્જાય સ્વયંભૂ લોકો એક ડ્રેસ કોડમાં હું દરેક મિત્રોને કહીશ અહીંયા તમે થોડો કેમેરો મૂકજો જેથી કરીને જે શ્રી મહાશિવકથા એટલે આ જે છે ને બેનર એટલે કાંઈ પણ મૂંઝવણ હોય એટલે તમે આ લોકો જે છે વોલ્યુન્ટરને પૂછી શકો કે મારે આ મૂંઝવણ છે આ વસ્તુ આ બધી જ વ્યવસ્થાને કઈ રીતે બિરદાવો છો કારણ કે તમે તો ઘણી જગ્યાએ જતા હશો જી આ જે કથા છે આ કથા સાથે અમે પરિવાર સાથે જ સંકળાયેલા છીએ એટલે હું તો લગભગ 2 મહિનાથી આ જ્યાંથી આ કાર્ય શરૂ થયું છે ત્યારથી અમે જોડાયેલા છીએ એક એક બારીકી નાની નાની વસ્તુનું અનિલભાઈ અને આખું જે એમનું પરિવાર છે આખું જે અમારું જે ગ્રુપ છે એમણે એક એક વસ્તુનું ધ્યાન રાખેલું છે કે ક્યાંય પણ કોઈને અગવડ ન થાય નાની નાની બારીક વસ્તુનું પણ ધ્યાન રાખ્યું છે કોઈ પણ નાની મોટી વસ્તુ એટલે આ આયોજન છે એ ભૂતોનું ભવિષ્ય આયોજન મારી દ્રષ્ટિએ હું જોવા જાઉં તો હું આખા વર્લ્ડમાં અમે ફરીએ છીએ બધી જગ્યાએ ધાર્મિક જગ્યાએ જ અમારા કાર્યક્રમો ધાર્મિક પ્રોગ્રામ જ અમે વધુ પડતા કરતા હોઈએ છીએ તો આ જે આયોજન છે એના વિશે મારી પાસે કહેવા માટે કોઈ શબ્દ નથી અંતિમ પ્રશ્ન ખાસ કરીને એમ કહેવાય કે શિવની તમે વાત કરી કે ચપટી પરી ભકુત મેં ખજાના કુબેર કા અને આ જ પરિવારે જે સંઘર્ષ કરી અને કહેવાય ને કે શિવના મંદિર જે મહાદેવનું જે શિવાલય છે ત્યાં સાવેણી કાઢીને એ વ્યક્તિ અહીંયા સુધી પહોંચ્યા છે તો શિવ કેટલા કૃપાવાન છે એ તમે કહી શકો સાહેબ મેં તમને પહેલે જ કીધું ને કે સાહેબ કાંઈ નથી માંગતો ભોળાનાથની તો તમે જેટલી ભક્તિ કરો આ એવો દેવ છે એનું નામ જ ભોળોનાથ છે એટલે ભોળો મહાદેવ છે એની તમે દિલથી તમે એની કોઈ પણ તમે એની સેવા કરો નાની સેવા કે મોટી સેવા એ તરત રીઝી જાય બીજા બધા દેવોને આપણે રીઝવા માટે ઘણું બધું આપણે ભક્તિ કરવી પણ આ તો સાહેબ એ ભોળો જ નામ છે એનું કે એટલે આના માટે તમે ખાલી એક બીલીપત્ર એક પુષ્પ એને એક પાણીનો લોટો ચડાવો તો મહાદેવ રીઝી જાય બોલો તરત તમને તો આ જેમ આજે ગિરિબાપુએ પોતે કીધું કે અનિલભાઈ પર એવી કૃપા કરી છે મહાદેવે કે સમજો ને પોતે ભીડભજન મહાદેવને ત્યાં ઝાડુ કાઢતા પગથિયા ઉપર આખા મંદિરની સફાઈ કરતા મને અનિલભાઈ વાત કરતા કે ચંદન આખું આમ ઘસી ઘસી ઘસીને મહાદેવ માટે અમે એ આ જે ચંદનને ઘસી 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 ઘસીને ત્યાં ઉપર આખા મંદિરની સફાઈ કરતા મને અનિલભાઈ વાત કરતા કે ચંદન આખું આમ ઘસી ઘસી ઘસીને મહાદેવ માટે અમે એ આ જે ચંદનને ઘસી 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 ઘસીને ભગવાનના જે આશીર્વાદ મેળવ્યા એ આશીર્વાદ આજે ક્યાં પહોંચ્યા છે આપ બધા જોઈ શકો છો અને સાહેબ એનું એક જ રીઝન છે કે મહાદેવ પ્રત્યેનો એમનો અગાધ પ્રેમ હંમેશા એમને કાંઈ પણ વાત નીકળે કે શંકર મારા ભેગા છે શંકર મારાથી 2 ડગલા આગળ છે શંકર મારા ભેગા છે શંકર પ્રત્યે શંકર 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 ભગવાન ભોળા પ્રત્યે એમને એવી અગાધ એમને શ્રદ્ધા છે અને એ શ્રદ્ધાનું આપણે બધા જોઈ શકીએ છીએ બીજું કે આ કથાની અંદર જેમાં અત્યારે વડીલોએ વાત કરી કે 3 દિવસે રાત્રિય કાર્યક્રમ છે એમાં આવતીકાલે એટલે 5 માર્ચના આખા ભારતનું અત્યારે નરેન્દ્ર મોદી સાહેબે પણ જેનું ટ્વીટ કરેલું ગીત એવા હંસરાજ રઘુવંશી એ શિવ ભક્તિથી બધાને તરબોળ કરશે તારીખ 7 ના એની એક પંક્તિ ખાસ કરીને દર્શકો એટલે યાદ આવી જાય કે હંસરાજ રઘુવંશી જે છે ને એ નામ જાણીતું છે પણ એની પંક્તિ સાંભળશો નિલેશભાઈ એટલે તમને સીધો ચહેરો યાદ આવી જાય હંસરાજ રઘુવંશી નું એક એમનું જે પહેલું જે ગીત હતું એ ખૂબ ફેમસ થયું હતું હે મેરા ભોલા હે ભંડારી કરે નંદી કી યસવારી
શંભુનાથ રે, હો શંકરનાથ રે. એ આ હંસરાજ રઘુવંશી આવતીકાલે એટલે 5 માર્ચના આવી રહ્યા છે. 7 તારીખે ગુજરાતનો જાજરમાન કલાકાર એવો લોક સાહિત્યકાર રાજભા ગઢવી, એની સાથે ગુજરાત ગૌરવ સાંઈરામભાઈ દવે છે 7 તારીખે. અને 9 તારીખે અમારા ફિલ્મનો એક એવું સાહેબ, આપણે બધાને જેની ખૂબ રિસ્પેક્ટ કરીને, એક એવું આખા વર્લ્ડની અંદર જે જેનું નામ ખૂબ અત્યારે એક મર્યાદાથી અને ખૂબ માનથી લઈએ છીએ, અમે બધા ગર્વ લઈએ એવા કીર્તિદાનભાઈ ગઢવી, સાથે અમારા વડીલ શ્રી પ્રખ્યાત લોક સાહિત્યકાર એવા હાસ્ય કલાકાર માયાભાઈ આહિર, એ પણ જોડે છે, હું બી સાથે છું, અને આપણો કચ્છનું હાસ્યનું વાવાઝોડું એવો પિયુષ મહારાજ બી સાથે છે. તો આપ બધા આવો અને આ શિવકથાનું લાભ લો અને રાત્રિ કાર્યક્રમમાં પણ હાજરી આપો. અને આ પરિવાર દ્વારા સરસ મજાની ભોજન પ્રસાદની વ્યવસ્થા બી રાખવામાં આવેલ છે. તો બધા આવો, હોશે હોશે આવો. અને જે પણ નથી આવી શકતા, જે વડીલ છે એ લોકો માટે ભાઈએ ખાસ કરીને ગોલ્ફ કાર રાખી છે કે જેના લીધે બારે બાર જ્યોતિર્લિંગના દર્શન થઈ શકે. જય ભોલેનાથ. મારું નામ હીરાલાલ નાનજી ગોર. આ પરિવાર અને આજની જે આ ઐતિહાસિક પ્રસંગ, એક અવસરનો જ્યારે પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે એની ભવ્યથી ભવ્ય પોથીયાત્રા અને ત્યાર પછી કથાનો પ્રોગ્રામ અને અમારા માતૃતુલ્ય મોટાબહેન મંજુલાબેન મણિશંકરના વરદસ્તે દીક પ્રગટાવી અને આ કથાનો જ્યારે શુભપ્રારંભ કરવામાં આવ્યો, એમની સાથે આપણા ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી શ્રી વાસણભાઈ, અનિરુદ્ધભાઈ બાપુ અને મહામંગલેશ્વર 108 ધ્રંગ લોડાય, પછી આપણા નારાયણ સરોવરના જાગીર ત્રિકમદાસજી મહારાજ, બધેના જોડાઈ અને વરદસ્તે દીપ પ્રગટાવીને આ કાર્યક્રમને શુભ શરૂઆત કરી છે. ત્યારે આ ઐતિહાસિક પ્રસંગ એટલે ખાસ કરીને કહું છું કે આ કથામાં આજે ઘણા બધાએ જઈ શકે કે ન જઈ શકે આપણે ન કહી શકીએ, પણ 12 જ્યોતિર્લિંગના લગ્ન દર્શન, આ ભવ્ય દર્શન એક જ જગ્યાએ એક જ સ્થળથી કહેવાય. ખરેખર આ ફરાદીની તપોવન ભૂમિને આપણે વંદન કરવું જોઈએ, કારણ કે આ ભૂમિમાં કંઈક કરણ છે, કંઈક એવું છે. ત્યારે આવું સરસ મજાનું અને સારામાં સારું કાર્ય થાય. આપણા વંદનીય ગિરિબાપુના સ્વમુખે જ્યારે આ કથાનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે અમને અદ્ભુત ખુશી છે. આ એક અમારા પરિવારનો, કારણ કે અમારા વડીલ શ્રી મણિશંકર વીરજી પેથાણી, એમનું એક સપનું હતું જે સપનું આજે સાકાર થઈ રહ્યો છે. આ ખરેખર એમના આત્માને આજે એટલી ખુશી હશે, એટલી ખુશી હશે. એ પોતે અત્યારે આમ નથી પણ ઓમ છે, આમ નથી પણ છતાંય છે, એ એ મોટામાં મોટી ખુશી છે. અને આ કથા અમે હાર્દિક આમંત્રણ કહીએ છીએ કે બધાએ આવો, પધારો અને આ કથાનો શ્રવણ કરો, એવી અમારી લાગણી છે. જય ભોલેનાથ. હર હર મહાદેવ. બહુ સારું આયોજન કર્યું અને આ મહિમાને અને કરી અને એ લોકોએ જેટલા શ્રવણ કરવા આવે ભક્તજનો માટે, એ ખરેખર એમના હારે જ છે, એમના જોડે જ છે. એસટી બસ માંડવી, મુંદ્રા, ભુજ, નખત્રાણાથી પણ જોડાય છે, એનાથી વિશેષ ખુશી કહી જોઈએ. અને આજે જેને પણ કથા, આ શિવભક્તિ આજે શિવના જેટલા ભક્તો છે એને કોઈને તેડીને નથી લાવવાનું પડતું, એ પોતે જ તણાઈને આવે છે, એ ખરેખર સાચા શિવ ભક્ત છે એવું હું માનું છું. પહેલા તો બધાને જય કાશી વિશ્વનાથ, જય મહાદેવ, હર હર મહાદેવ. અને મહાશિવરાત્રિની એડવાન્સમાં શિવ ભક્તોને હાર્દિક હાર્દિક શુભકામના. તમામ સનાતન ધર્મના લોકોને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે ફરાદી ગામ તાલુકો માંડવી કચ્છ મુકામે એક જબરજસ્ત શિવકથા નહીં પણ મહાશિવકથાનું જે આયોજન થયું છે, હું તો એમ કહીશ કે મણિશંકર વીરજી પેથાણી પરિવાર નહીં, અનિલભાઈ પણ નહીં, પણ આ પરિવાર શિવ બાલક બની અને સમગ્ર ભારત વર્ષને સનાતન ધર્મનું જે મહિમા આપે છે એ પરિવારને હું હૃદયના ભાવથી શુભકામના આપું છું. ગિરિબાપુના મુખારવિંદે આજથી 4 માર્ચથી આ કથાનું શુભારંભ થયું છે. પેથાણી પરિવાર જીવદયા ક્ષેત્ર હોય, મેડિકલ ક્ષેત્ર હોય, અન્ય કોઈ પ્રવૃત્તિ હોય, એ પરિવાર હંમેશા તત્પર રહ્યું છે, અગ્રેસર રહ્યું છે અને કચ્છ નહીં પણ સમગ્ર ભારત વર્ષની અંદરમાં ન ભૂતો ન ભવિષ્ય એક આ મહાશિવકથાનું આયોજન થયું છે. તમામ ધર્મપ્રેમી આ કથાની અંદરમાં લાભ લઈ રહ્યા છે. સારા બધા કાર્યક્રમો છે,
આજે 4 માર્ચ અને આવતીકાલે 5 માર્ચ શિવભક્ત હંસરાજ રઘુવંશી એમનો એક શિવ વંદના શિવ વિશેની ગુણગાન હંસરાજ રઘુવંશી એમનો આવતીકાલે કાર્યક્રમ છે. 7 તારીખે ગુજરાતના અડાભીડ 2 ઊંચા દરજાના આર્ટિસ્ટ રાજભા ગઢવી સાઈનામ દવે એમનો એક જબરજસ્ત હાસ્ય અને લોકસાહિત્યનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. અને 9 તારીખના આપણા ગુજરાતનું ગૌરવ જેને કહી શકાય એવા આદરણીય કીર્તિદાનભાઈ ગઢવી, ગુજરાત ગૌરવ એવા માયાભાઈ આહીર, કચ્છ સુર સમ્રાટ અત્યારે ટૂંક સમયની અંદરમાં બહુ મોટું નામ કર્યું છે એવા આપણા કચ્છના જાણીતા ભજનીક નિલેશભાઈ ગઢવી અને પેથાણી પરિવારનો હું જેટલો પણ આભાર માનું એટલો ઓછો છે કે આવા દિગ્ગજ આર્ટિસ્ટોની વચ્ચે મને પણ વાણી પવિત્ર કરવાનો મોકો આપ્યો છે. તો હું હૃદયના ભાવથી ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું પેથાણી પરિવારને, તો તમામ ધર્મપ્રેમી જનતાને. આ આપણી કથા છે, આ સનાતન ધર્મની કથા છે અને મણિશંકર બાપાના દિવ્ય આત્માને અહીંયાથી હું વંદન કરું છું. હમણાં જેવી રીતે મામાએ વાત કરી કે ગિરિબાપુને 2019ની અંદરમાં શ્રીફળ આપવાનું એમનું જે સપનું હતું અને એ સપનું સાકાર થયું છે, તો મારા મહાદેવના સાનિધ્યમાં મણિશંકર બાપા આનંદ કરતા હશે. અને હું હૃદયના ભાવથી કહું છું, પત્રકાર મિત્રો આપ બધા છો, સારું કચ્છ વિશેની કે ગુજરાતની કોઈ પણ અન્ય માહિતી હોય એ લોકોના હૃદય સુધી પત્રકાર મિત્રો આપ પહોંચાડો છો, તો આપના માધ્યમથી કહું છું કે મણિશંકર બાપા અહીંયા એમની ઉપસ્થિતિ હશે એ વાતમાં કોઈ શંકાને સ્થાન નથી. કારણ કે શંકર છે સાહેબ, સદાશિવ એમ કીધું હશે કે મણિશંકર બાપા તમારા માટે ઉપર સ્વર્ગ છે અને નીચે પણ સ્વર્ગ છે, એટલે આ સ્વર્ગ સમૂહ જે આયોજન થયું છે એમાં આયોજક મિત્રોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું, એક એક વ્યક્તિનો અહીંયાથી આભાર માનું છું. પછી સફાઈ કામદાર હોય, પછી અમારા મંડપવાળા હોય, રસોઈયા હોય, પત્રકાર મિત્રો હોય, એક એક વ્યક્તિ આ પરિવાર સાથે જોડાયેલી છે એમનો બધાનો હું આભાર માનું છું. ફરી એકવાર આપ તમામ પત્રકાર મિત્રોનો અહીંયાથી હું પેથાણી પરિવાર તરફથી હાર્દિક આભાર માનું છું. અને આપને પણ ભગવાન સદાશિવ કાયમ માટે આવી શક્તિ આપે અને લોકોના હૃદયમાં આપ કાયમ માટે સ્થાન પ્રાપ્ત કરો એવી મહાદેવના ચરણોમાં પ્રાર્થના. અસ્તુ, જય કાશી વિશ્વનાથ. કેટલા દર્શન ક્યાં, કેટલી જગ્યા દર્શન ક્યાં? મારું નામ નિકિતા દિનેશ મીરાણી છે. અમે બધા બોમ્બે મુલુંડ થી આવ્યા છીએ, હું ઘાટકોપર રહું છું. અમે બધા જય અંબેમાં ચેરિટેબલ ટ્રસ્ટ ના બધા અમે કમિટી મેમ્બર્સ છીએ. હમણાં જાન્યુઆરીમાં 18 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી અમારી શિવકથા ગિરિબાપુની અમે મુલુંડમાં કરી હતી અને મારા ગુરુ પણ છે ગિરિબાપુ અને એમની શિવકથાથી આખું મુલુંડ અમારું એકદમ એમ કહે ને શિવધામ બની ગયું હતું. અને અમે પણ એવી રીતે 12 જ્યોતિર્લિંગની આકૃતિ કરી હતી, પાછળ શિખર કર્યું હતું